हेलो स्टूडेंट्स, आ લેક્ચરમાં આપણે જોશું ટેસ્ટિંગ આર્ટિફેક્ટ. અત્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ છે ચેપ્ટર નંબર 3 સોફ્ટવેર ટેસ્ટિંગ. ટેસ્ટિંગ મીન્સ આપણે જોઈ ગયા કે એરર ચેકિંગની જે પ્રોસેસ છે એને કહેશું સોફ્ટવેર ટેસ્ટિંગ. હવે એના માટેના આર્ટિફેક્ટ્સ, હવે એનો મતલબ શું થાય કે તમે સોફ્ટવેર ટેસ્ટ તો કરો છો, પણ એને કોના બેઝ ઉપર ટેસ્ટ કરો છો? તમારી પાસે બી કંઈક રૂલ્સ હોવા જોઈએ ને, કે તમારે કોઈ એક પ્રોસેસ ફોલો કરો છો કે અપથી ડાઉન ખાલી લોજિકલ એરર ચેક કરો છો, ખાલી ડિઝાઇનિંગ એરર ચેક કરો છો, ડેવલપિંગ એરર તમારે કેવી રીતે ચેક કરવી, એના અલગ અલગ ટાઈપ્સ હોય. હવે એમાંથી તમે કઈ વસ્તુને ફોલો કરો છો ચેકિંગ માટે, ટેસ્ટિંગ માટે, એને કહેવાશે ટેસ્ટિંગ આર્ટિફેક્ટ્સ. એમાંનું ફર્સ્ટ છે ટેસ્ટ કેસ. જોઈએ એની ડેફિનેશન. ટેસ્ટ કેસ ઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ અ સેટ ઓફ કન્ડિશન્સ ઓર વેરિએબલ્સ અંડર વિચ અ ટેસ્ટર વિલ ડિટરમાઇન વેધર એન એપ્લિકેશન ઓર સોફ્ટવેર સિસ્ટમ ઇઝ વર્કિંગ કરેક્ટલી ઓર નોટ. ટેસ્ટર શું કરશે કે સોફ્ટવેર ટેસ્ટિંગ જે પરફોર્મ કરે એ વ્યક્તિને કહેવાશે ટેસ્ટર. હવે અહીંયા શું કીધું કે ટેસ્ટ કેસ કોને કહેવાશે? સેટ ઓફ કન્ડિશન્સ ઓર વેરિએબલ્સ. ઘણી બધી એવી કન્ડિશનનો એક સેટ તમે બનાવી લ્યો કે આ આટલી કન્ડિશન છે એ ચેક થવી જોઈએ. એજનું બોક્સ છે તો એજને કેવી રીતે તમારે ચેક કરવી, 18 અબોવ કરવી છે કે લોઅર, પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે તમારે એજ ચેક કરવી છે કે કેવી રીતે, એના માટેના અલગ અલગ સેટ તમે બનાવી લ્યો, અલગ અલગ વેરિએબલ્સ બનાવી લ્યો કે આ વેરિએબલ છે તો એ આટલી કન્ડિશન ચેક કરે, ઇટ મીન્સ કે આ વેરિએબલની કન્ડિશન ફૂલફિલ્ડ. ઓકે, એ રીતે તમે પહેલેથી જ એક વેરિએબલ જનરેટ કરી લ્યો, કન્ડિશન્સના સેટ બનાવી લ્યો કે જેને ટેસ્ટર ફોલો કરે. શેના માટે? તો કે એપ્લિકેશન ઓર સોફ્ટવેર વર્કિંગ કરેક્ટલી ઓર નોટ, સોફ્ટવેર છે એ કરેક્ટલી વર્કિંગ કરે છે કે નહીં, એના માટેના જે કંઈ પ્લાન્સ તમે બનાવેલા છે, પહેલેથી કન્ડિશન્સનો સેટ બનાવેલો છે, એને કહેવાશે ટેસ્ટ કેસ. ઇટ મે ટેક મેની ટેસ્ટ કેસીસ ટુ ડિટરમાઇન દેટ અ સોફ્ટવેર પ્રોગ્રામ ઓર સિસ્ટમ ઇઝ કન્સિડર્ડ સફિશિયન્ટલી સ્ક્રુટિનાઇઝ ટુ બી રિલીઝડ. હવે શું કહે છે કે સોફ્ટવેરને તમે રિલીઝ કરો એના પહેલાં જ આ બધી એરર ચેક થઈ જવી જોઈએ, એના પહેલાં જ આ જે કેસ બનાવેલા છે એ પરફોર્મ થઈ જવા જોઈએ. ઓકે, કે કેવી રીતે તમે એને કન્સાઈડર કરો છો? ટેસ્ટ કેસ બનાવેલા તો છે, હવે એ કેવી રીતે બનાવેલા છે? અગેઇન, ટેસ્ટ કેસના બી બે ટાઈપ છે. એમાં ફર્સ્ટ જોઈએ ફોર્મલ અને ઇન્ફોર્મલ, આ બે ટાઈપ છે એના. તો જોઈએ પેલું ફોર્મલ ટેસ્ટ કેસ કેવી રીતે છે. ઇન ઓર્ડર ટુ ફુલી ટેસ્ટ વેધર ઓલ રિક્વાયરમેન્ટ્સ ઓફ એપ્લિકેશન આર મેટ, ધીઝ મસ્ટ બી એટલીસ્ટ ટુ કેસીસ ફોર ઇચ રિક્વાયરમેન્ટ, વન પોઝિટિવ ટેસ્ટ એન્ડ વન નેગેટિવ ટેસ્ટ. ઇફ રિક્વાયરમેન્ટ હેઝ સબ રિક્વાયરમેન્ટ, ઇચ સબ રિક્વાયરમેન્ટ મસ્ટ હેવ એટલીસ્ટ ટુ ટેસ્ટ કેસીસ. અહીંયા શું કીધું છે કે એટલીસ્ટ તમારે બે ટેસ્ટ કેસ જનરેટ કરીને રાખવાના ફોર્મલ ટેસ્ટ કેસમાં. બે ટેસ્ટ કેસ એના માટે, તો કે એક પોઝિટિવ સાઇડ, એક નેગેટિવ સાઇડ. હવે નેગેટિવ સાઇડ શું કામ? તો પોઝિટિવ સાઇડ તો આપણે ચેક કરી લીધું કે એજ છે એ અબાઉન 18 છે, તો એને શું કરવાનું? ઓકે, તો એ જે ચેક થઈ ગયું તો એની આગળનું બીજું ચેક શું કરવાનું? આ વસ્તુ આવશે પોઝિટિવમાં, અને જો 18 અબાઉન નથી, જો અહીંયા તમારે એરર આવે છે, તો એ એરરમાં નેગેટિવ પોઈન્ટ ઉપર શું કરવાનું? ઓકે, ટેસ્ટ છે એનો તમે ફ્લો કેવી રીતે કરો છો, કેવી રીતે તમે ચેક કરો છો? પોઝિટિવ આવે જો તમારી રિક્વાયરમેન્ટ સાચી પડે તો શું કરવાનું, અને નેગેટિવ આવે તો એનો ફ્લો કેવો હોવો જોઈએ? ઓકે, એને વેલ્યુનું એડિશન કરવા જાય છે, વેલ્યુ એ અને બી, તેને વેલ્યુ મળી ગઈ છે તો એડિશન કરીને આપશે, અને જો વેલ્યુ નથી મળી તો શું કરવાનું? તો કે ફરીથી ઉપરના સ્ટેપમાં જવાનું, ત્યાંથી વેલ્યુ ફેચ કરી આવવાની. ઓકે, એટલે બે ટાઈપના અલગ અલગ DFD જનરેટ થાય, ડેટા ફ્લો ડાયાગ્રામ, એ આપણે ઓલરેડી જોઈ ગયા. ઓકે, તો કેવી રીતે પોઝિટિવ અને નેગેટિવ બે ટેસ્ટ કેસ જનરેટ કરવાના? હવે જેટલી રિક્વાયરમેન્ટ છે એ બધાની એક શું હશે? સબ રિક્વાયરમેન્ટ, અને એના બી ટેસ્ટ કેસીસ બબે બનાવવાના. એક વેલ્યુ તમે ત્યાંથી પાસ થઈ ગયા કે ઓકે 18 અબોવ છે, તો એના પછી શું થવું જોઈએ? અગેઇન, તમે જો બે કન્ડિશન રાખી છે કે એની જેન્ડર શું છે, બોય છે કે ગર્લ, તો એના માટેના પણ બે અલગ અલગ ટેસ્ટ કેસીસ હોવા જોઈએ, કે એ પણ પોઝિટિવ થઈ શકે અને નેગેટિવ પણ થઈ શકે એની કન્ડિશન. દેન આફ્ટર કીપિંગ ટ્રેક ઓફ લિંક બિટવીન રિક્વાયરમેન્ટ એન્ડ ધ ટેસ્ટ ઇઝ ફ્રિકવન્ટલી ડન યુઝિંગ અ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ. અહીંયા એક મેટ્રિક્સ તમને કીધો છે કે એક મેટ્રિક્સ જનરલી તમે બનાવીને રાખો. આ રીતના તમે ટ્રુથ ટેબલ જોઈ ગયા હશો. ટ્રુથ ટેબલમાં શું હોય કે વન અને વન હોય તો વન થવું જોઈએ, કે ઝીરો અને વન હોય તો વન થવું જોઈએ. આવી રીતે એક મેટ્રિક્સ તમે જનરેટ કરીને રાખો કે જો વન વેલ્યુ હોય, ઇટ મીન્સ તમારી કન્ડિશન સાચી પડી ગઈ છે, તમારી જે પરફેક્ટ વેલ્યુ છે એનું આઉટપુટ આવી ગયું છે, ટ્રેક્સ થઈ ગયેલું છે. રિટન ટેસ્ટ કેસીસ શુડ ઇન્ક્લુડ અ ડિસ્ક્રિપ્શન ઓફ ફંક્શનાલિટી ટુ બી ટેસ્ટેડ એન્ડ ધ પ્રિપરેશન રિક્વાયર્ડ ટુ એન્શ્યોર ધેટ ટેસ્ટ કેન બી કન્ડક્ટેડ. હવે કાં તો તમારી પાસે રિટન હોય અને કાં તો ડાયાગ્રામ હોય. જો રિટન હોય તો એ શું કરશે કે જે વસ્તુ ફંક્શનાલિટી છે આખે કે ફંક્શનાલિટીનું ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ.
ઓકે, ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ થયેલું હોવું જોઈએ. એવું નહીં કે ફંક્શનાલિટી છે એક ઉપર આપી દીધું કે એડિશન કરશે એટલે એડિશન, એવું નહીં. કેટલા વેરિયેબલ છે, કેવી વેલ્યુ તમે લ્યો છો, ઇન્ટીજર કે ફ્લોટ, પ્રિન્ટ કેવી રીતે કરાવો છો, કોના ઉપર કરાવો છો, આ રીતે ઇન ડિટેલ તમારે જો રિટર્ન ટેસ્ટ કેસ હોય તો રાખવો પડે. અને સામેની જગ્યાએ જો ફ્લો રીતે તમે ડાયાગ્રામેટિકલી બતાવેલું હોય તો એમાં તો ઓબ્વિયસલી DFD જોઈને જ ખબર પડી જશે કે આ ઇન્ટીજર વેલ્યુ જ એક્સેપ્ટ કરે છે. કેટેગરાઇઝડ બાય નોન ઇનપુટ એન્ડ બાય એક્સપેક્ટેડ આઉટપુટ. તમે ઇનપુટ આપો છો એ તમને ખબર હોય કે મેં આમાં વેલ્યુ 10 અને 20 નાખી, અને એક્સપેક્ટેડ આઉટપુટ છે તમારો 30. ઓકે, મીન્સ કે આ બેયનું કોમ્બિનેશન થઈને શું બનશે, ફોર્મલ રિટર્ન ટેસ્ટ કેસ, વિચ ઇઝ વર્કડ આઉટ બિફોર ધ ટેસ્ટ કેસ ઇઝ એક્ઝિક્યુટેડ. ટેસ્ટિંગની પ્રોસેસ સ્ટાર્ટ થાય એના સ્ટાર્ટિંગમાં જ આ ટેસ્ટ કેસ છે એ એક્ઝિક્યુટ થઈ જવા જોઈએ. અને સેકન્ડ છે ઇન્ફોર્મલ ટેસ્ટ કેસ. ફોર એપ્લિકેશન ઓર સિસ્ટમ વિધાઉટ ફોર્મલ રિક્વાયરમેન્ટ, ટેસ્ટ કેસીસ કેન બી રિટન બેઝડ ઓન ધ એક્સેપ્ટેડ નોર્મલ ઓપરેશન ફોર પ્રોગ્રામ્સ ઓફ એ સિમિલર ક્લાસ. ઇન્ફોર્મલમાં શું કહે છે કે જે ફોર્મલમાં નથી આવેલું એ બધું સેમા કવર અપ કરી લેવાનું ઇન્ફોર્મલમાં. ફોર્મલમાં આપણે જોયું કે રિટર્ન હોવું જોઈએ, ડાયાગ્રામેટિકલી હોવું જોઈએ, હવે એ રીતે તમારે ટેસ્ટિંગ કરવાનું. જ્યારે ઇન્ફોર્મલમાં શું કહે છે કે ડાયરેક્ટ તમારે ચેક જ કરવા માંડવાનું. ઓકે, એને લોજિકલી કે એક્ઝિક્યુટ કરીને, ઇમ્પ્લિમેન્ટ કરીને એના ક્લાસ કેટલા બનાવેલા છે. જાવા છે તો જાવાના 5 ક્લાસ છે, તો 5 5 ક્લાસ 1 બાય 1 ચેક કરવાના, રન થાય છે કે નહીં. આ રીતે જે વસ્તુ ફોર્મલમાં કવર નથી થયેલી એ ડાયરેક્ટ સેમાં કવર થઈ જશે ઇન્ફોર્મલમાં. ઇન સમ સોફ્ટવેર કંપની ટેસ્ટ કેસીસ આર નોટ રિટન એટ ઓલ, બટ એક્ટિવિટી એન્ડ રિઝલ્ટ્સ આર રિપોર્ટેડ આફ્ટર ધ ટેસ્ટ કેસ હેવ બીન રન. ઘણી બધી કંપની એવું હોય કે એને કાંઈ રિટર્નમાં આપવાની જરૂર ન હોય, ફ્લો બતાવવાની કાંઈ જરૂર ન હોય, તો એને શું કરવાનું, ડાયરેક્ટ રન કરીને જ એને બતાવવાનું કે આટલી જગ્યાએ એરર આવે છે, ડાયરેક્ટ લિસ્ટ આઉટ કરીને જ એને આપવાનું. ઓકે, તો આ હતું ફોર્મલ કેસીસ અને ઇન્ફોર્મલ. થર્ડ ટાઈપ છે ટેસ્ટ કેસનો, ટિપિકલ રિટર્ન ટેસ્ટ કેસ ફોર્મેટ. યુઝવલી અ સિંગલ સ્ટેપ ઓર ઓકેઝનલી અ સિક્વન્સ ઓફ સ્ટેપ ટુ ટેસ્ટ ધ કરેક્ટ બિહેવિયર ફંક્શનાલિટી ફીચર્સ ઓફ એન એપ્લિકેશન. ઓનલી એક જ સ્ટેપ હશે કે એક જ સ્ટેપમાં તમારે ચેક કરી લેવાનું કે ટેસ્ટિંગ થાય છે કે નહીં. સપોઝ તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો તો બીજા પેજમાં મૂવ થાય છે કે નહીં, આ એક જ સ્ટેપનું એનું ડિઝાઇનિંગ અને ચેકિંગ ટેસ્ટિંગ થયું. તો આ રીતના જે હશે એને કહેવાશે ટિપિકલ રિટર્ન. ધેન એક્સપેક્ટેડ રિઝલ્ટ ઓર એક્સપેક્ટેડ આઉટકમ ઇઝ યુઝ્યુઅલી ગિવન. એમાં તમને ઇનપુટ આઉટપુટ પણ આપેલું હશે અને કેવું રિઝલ્ટ આવે એ પણ તમને આપેલું હશે. તમારે કેવું રિઝલ્ટ જોઈએ છે અને એમાંથી કેવું રિઝલ્ટ આવે છે આ બેની કમ્પેરિઝન કરવાની છે એમાં ટિપિકલ રિટર્ન ટેસ્ટ કેસમાં. એક તમને આપી દીધું હોય કે આ બે વેલ્યુનું એડિશન થઈને 12 આઉટપુટ જ આવવું જોઈએ અને સામે તમારે 10 આઉટપુટ આવે છે, તો આ બે શું થયા, કમ્પેર કરવાના કે કેટલાનો ડિફરન્સ છે, કેટલાનો ડિફરન્સ છે, અને એ જોઈને તમારે એ ચેક કરવાનું કે કેવી રીતે આ ડિફરન્સ ઓવરકમ થઈ શકે. લાસ્ટમાં આપ્યું છે એડિશનલ ઇન્ફોર્મેશન ધેટ મે બી ઇન્ક્લુડેડ. આ જે ટેસ્ટ કેસ આપણે જોઈ ગયા, કાં તો ફોર્મલ હશે, કાં તો ઇન્ફોર્મલ હશે, અને કાં તો વન સ્ટેપમાં પરફોર્મ થતા હશે, આ ત્રણે ત્રણ ટાઈપમાં કેટલી વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે. તો કે ટેસ્ટ કેસ આઈડી, જરૂરી નથી કે તમે એક જ ટેસ્ટ કેસ બનાવેલા હોય, ઉપર બી તમને કીધું કે એટલીસ્ટ 2 બનાવવાના, ઓછામાં ઓછા તમારે 2 તો બનાવવાના જ. એથી વધારે જો તમે ટેસ્ટ કેસ બનાવો છો તો એને એવા યુનિક આઈડી આપી દો કે જેથી કરીને તમે પોતે એને યાદ રાખી શકો કે આ ટેસ્ટ 1 પરફોર્મ થયું છે કે ટેસ્ટ 2 પરફોર્મ થયું છે. ટેસ્ટ કેસ ડિસ્ક્રિપ્શન, શેના માટે તમે ટેસ્ટ કેસ બનાવેલા છે, લોગિન માટે બનાવેલા છે, શોપિંગ માટે બનાવેલા છે, પેમેન્ટ માટે બનાવેલા છે, આ રીતે એને અલગ અલગ ડિસ્ક્રિપ્શન આપી દો. ટેસ્ટ સ્ટેપ ઓર ઓર્ડર ઓફ એક્ઝિક્યુશન નંબર, ઓકે, એક્ઝિક્યુશન તમે કેવી રીતે કરો છો, એની પ્રાયોરિટી કેવી છે, રિલેટેડ રિક્વાયરમેન્ટ શું છે, કેટલા ડેપ્થમાં એ ચેકિંગ કરે છે, ખાલી ઉપર ઉપરથી જેનું ટેસ્ટિંગ થઈ જાય છે કે ડીપમાં પણ થાય છે, એની કેટેગરી તમે કેવી રીતે રાખો છો, એના ઓથર કોણ છે, ચેકબોક્સીસ ફોર ઇફ ટેસ્ટ ઇઝ ઓટોમેબલ એન્ડ હેઝ બીન ઓટોમેટેડ. જો ઘણા બધા મેન્યુઅલ પણ આપણે ચેકિંગ કરવા પડતા હોય અને ઘણા એવા ઓટોમેટેડ ટૂલ્સ પણ છે કે જે તમે સોફ્ટવેર એમાં ઇન્સ્ટોલેશનની ફાઇલ નાખી દો તો એ તમને ઓટોમેટિકલી એરર જનરેટ કરીને આપી દે, આ રીતે ઓટોમેટેડ ટૂલ્સ પણ અવેલેબલ છે. રિક્વાયરમેન્ટ પાસ થાય છે કે ફેલ થાય છે, ને જો પાસ ફેલના કંઈ રિમાર્ક્સ તમારે આપવાના હોય તો રિમાર્ક્સ, મતલબ કે આટલી વસ્તુ ટેસ્ટ કેસની અંદર તમારે ઇન્ક્લુડ કરવાની. ઇન ડેટાબેઝ સિસ્ટમ યુ મે ઓલ્સો બી એબલ ટુ સી પાસ ટેસ્ટ રિઝલ્ટ એન્ડ હુ જનરેટેડ ધ રિઝલ્ટ એન્ડ સિસ્ટમ કોન્ફિગરેશન યુઝ ટુ જનરેટ ધોઝ રિઝલ્ટ. ડેટાબેઝ સિસ્ટમમાં શું કહે છે કે તમારે પાસ્ટના રેકોર્ડ બી રાખવાના, કેવા ટેસ્ટ કેસ તમે પરફોર્મ કર્યા છે એ બધા સ્ટોર કરીને રાખવાના. ઇન ફ્યુચર જો કોઈ સેમ સોફ્ટવેરનું ટેસ્ટિંગ આવે તો એ તમને થોડું ઘણું હેલ્પફુલ થઈ શકે.
सेकेंड है टेस्ट स्क्रिप्ट, ऊपर आप जो टेस्ट केस, सेकेंड है टेस्ट स्क्रिप्ट। इन सॉफ्टवेयर टेस्टिंग सेट ऑफ इंस्ट्रक्शंस दैट विल बी परफॉर्म्ड ऑन सिस्टम अंडर टेस्ट टू टेस्ट दैट सिस्टम फंक्शन एज एक्सपेक्टेड। स्क्रिप्ट में शू हे कि मेन्युअली हे कि ऑटोमेटेड, केवी रीते वन बाय वन एना स्टेप परफॉर्म थाय छे ए चेक करवानुं। टेस्ट केस शू करशे, एक जनरली फ्लो बतावी देशे कि अहींया पछी आ फ्लो जावो ज जोईए, आना पछी ऑपरेशन परफॉर्म थवुं ज जोईए। एवी ज रीते टेस्ट स्क्रिप्ट में शू हशे કે આખે ઇન્સ્ટ્રક્શનના તમને સેટ આપી દીધેલા હશે, ટેસ્ટ કેસમાં તમને કન્ડિશન્સના સેટ આપ્યા હતા, અહીંયા ફૂલી ઇન્સ્ટ્રક્શન આપેલી હશે કે આ જ રીતે પરફોર્મ થવું જોઈએ। ફર્સ્ટ છે મેન્યુઅલ ટેસ્ટિંગ, ધીસ આર મોર કોમનલી કોલ્ડ ટેસ્ટ કેસીસ। જનરલી આ બધા મેન્યુઅલ ટેસ્ટિંગ યુઝ થાય છે કે કોઈ પર્સન હોય પોતે મેન્યુઅલી જ એક એક સોફ્ટવેરના એક એક યુનિટ ચેક કરતું હોય। એ જ રીતે છે ઓટોમેટેડ ટેસ્ટિંગ, શોર્ટ પ્રોગ્રામ વિથ રિટર્નિંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ ટુ ટેસ્ટ પાર્ટ ઓફ ફંક્શનાલિટી ઓફ અ સોફ્ટવેર સિસ્ટમ। જે રીતે આપણે પ્રોગ્રામ કમ્પાઇલરથી ડાયરેક્ટ જ રન કરીને એમાં ડાયરેક્ટ જ તમને સિન્ટેક્ટિકલ એરર બતાવે, તો આ રીતના બીજા ઘણા બધા ટૂલ્સ પણ અવેલેબલ છે કે જે સ્પેસિફિકલી એરરને ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝ થાય છે, એને કહેશું ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ। રિટર્ન એઝ અ શોર્ટ પ્રોગ્રામ કેન આઈધર બી રિટર્ન યુઝિંગ સ્પેશિયલ ઓટોમેટેડ ફંક્શનલ જીયુઆઈ ટેસ્ટ ટૂલ ઓર ઇન વેલ નોન પ્રોગ્રામિંગ લેંગ્વેજ। આ જે ટાઈપના ટૂલ હોય ટેસ્ટિંગ ટૂલ, એ જનરલી શેમાં રાઇટ થયેલા હશે, સી પ્લસ પ્લસ, શાર્પ, જાવા, પીએચપી, પાયથન ઓર રબી, આ ઘણી બધી લેંગ્વેજ આઈપી છે કે જેની અંદર આ ટેસ્ટિંગ ટૂલ છે એ જનરેટ થતા હશે। પેરામીટરાઇઝ શોર્ટ પ્રોગ્રામ્સ ડેટા ડ્રીવન ટેસ્ટિંગ, આ બધા ટાઈપના ટેસ્ટિંગ ટેસ્ટ સ્ક્રિપ્ટ છે એ પરફોર્મ કરશે। મેજર એડવાન્ટેજ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ ઇઝ ધેટ ટેસ્ટ મે બી એક્ઝિક્યુટેડ કન્ટિન્યુઅસલી વિધાઉટ ધ નીડ ઓફ અ હ્યુમન ઇન્ટરવેશન। એનો એડવાન્ટેજ શું છે કે એને કોઈ હ્યુમન કોઈ પર્સનની જરૂર નથી, જસ્ટ એને તમે ફાઇલનું લોકેશન પાથ એનો આપી દેશો એટલે એની જાતે જેટલી એરર હશે એ લિસ્ટ આઉટ કરીને પોસિબલ હશે તો એ સોલ્વ પણ કરશે। આ એનો મેઇન એડવાન્ટેજ છે। સેમ ડિસએડવાન્ટેજ શું છે, ઓટોમેટેડ ટેસ્ટ કેસ કેન બી પુઅરલી રિટર્ન ઓર સિમ્પલી બ્રેક ડ્યુરિંગ પ્લેબેક। કોઈ એરર આવી જશે તો એવું પણ પોસિબલ થાય કે અહીંયાથી નેક્સ્ટ એરર ફાઇન્ડ કરવાનું સ્ટોપ કરી દે, અધરવાઇઝ જો એરર છે એની જાતે જ સોલ્વ કરવા જાય તો એમાં પણ ઘણી બધી વાર સિન્ટેક્સ મિસ્ટેક થતી હોય, તો સેમ એવી રીતે ડિસએડવાન્ટેજ છે। ઓલ્સો કેન ઓનલી એક્ઝામાઇન વોટ ધે હેવ બીન પ્રોગ્રામ ટુ એક્ઝામાઇન, આપણે કેવી રીતે પ્રોગ્રામ જોતો હોય અને એ કેવી રીતે આપણને સોલ્વ કરીને આપે, ઓકે, ઇટ મીન્સ રિક્વાયરમેન્ટ્સ છે એ મેચ ન થાય। ઇટ ઇઝ ગુડ પ્રેક્ટિસ ધેટ હ્યુમન ટેસ્ટ ધ સિસ્ટમ એટ સમ પોઈન્ટ, એ પણ જરૂરી છે કે અમુક અમુક જગ્યાએ પર્સનનું ઇન્ટરફિયરન્સ પણ એમાં હોવું જોઈએ। ટ્રેન મેન્યુઅલ ટેસ્ટર કેન નોટિસ દેટ સિસ્ટમ અંડર ટેસ્ટ ઇઝ મિસબિહેવિંગ વિધાઉટ બીંગ પ્રોમ્પ્ટ ઓર ડાયરેક્ટેડ, હાવેવર ઓટોમેટેડ ટેસ્ટ ઓનલી એક્ઝામાઇન વોટ ધે હેવ બીન પ્રોગ્રામ ટુ એક્ઝામાઇન। અહીંયા શું કહે છે કે જો હ્યુમનનું ઇન્ટરફેસ હશે ઇન્ટરફિયરન્સ, તો એને ખબર પડશે કે આ કેવી રીતે એરર આવે છે, કેવી રીતે સોલ્વ થાય છે, તો નેક્સ્ટ ટાઈમ એ કોડિંગ કરવામાં એ સેમ વાતનું ધ્યાન રાખી શકે। એટલા માટે જો કોઈ ટ્રેન્ડ મેન્યુઅલ ટેસ્ટર હશે એ આવી બધી વાતનું એને ઓલરેડી ખબર હશે કે આ જગ્યાએ એરર જનરેટ થઈ શકે એમ છે, તો આવી રીતે કોડિંગ નહીં કરવાનું। મિક્સ્ડ ટેસ્ટિંગ ઓટોમેટેડ એન્ડ મેન્યુઅલ કેન ગીવ વેરી ગુડ રિઝલ્ટ, ઓટોમેટિંગ વોટ નીડ્સ ટુ બી ટેસ્ટેડ ઓફન એન્ડ કેન બી ઇઝીલી ચેક્ડ બાય અ મશીન એન્ડ યુઝિંગ મેન્યુઅલ ટેસ્ટિંગ ટુ ડુ ટેસ્ટ ડિઝાઇન ટુ એડ થેમ, બેયનું કોમ્બિનેશન કરશો તો એ બેસ્ટ ટેસ્ટિંગ થઈ જશે। ઓનલી ઓટોમેટેડ ટેસ્ટિંગ પણ નહીં કરવાનું અને ઓનલી મેન્યુઅલ ટેસ્ટિંગ પણ નહીં કરવાનું, બંનેનું કોમ્બિનેશન કરીને જે ટેસ્ટિંગ થાય ઇટ મીન્સ કે જે સિન્ટેક્ટિકલ એરર છે તમે ઓટોમેશનમાં ફાઇન્ડ આઉટ કરી લ્યો અને એને સોલ્વ કરવાની છે કે વોટ એવર તમારે એમાં ચેન્જીસ કરવાના છે એ મેન્યુઅલી કરો। આ રીતે જો બેયનું કોમ્બિનેશન હશે તો એ ટેસ્ટિંગ છે બેસ્ટ થશે। ટેસ્ટ કેસ, ટેસ્ટ સ્ક્રિપ્ટ અને દેન આફ્ટર છે ટેસ્ટ પ્લાન, ઇઝ અ ડોક્યુમેન્ટ ડિટેલિંગ અ સિન્ટેમેટિક એપ્રોચ ટુ ટેસ્ટિંગ સિસ્ટમ સચ એઝ અ મશીન ઓર સોફ્ટવેર। એ શું કહે છે કે એક ડોક્યુમેન્ટ હશે, એક ડોક્યુમેન્ટ ઉપરથી તમે આખો સોફ્ટવેર તમારો ટેસ્ટ કરો કે સચ એઝ મશીન ઓર સોફ્ટવેર, કે સપોઝ એ મશીન પણ હોઈ શકે અને સોફ્ટવેર પણ હોઈ શકે, એના થ્રુ જો તમે ટેસ્ટિંગ પરફોર્મ કરો તો એ થશે ટેસ્ટ પ્લાન। ટેસ્ટ પ્લાન ડોક્યુમેન્ટ્સ ધ સ્ટ્રેટેજી ધેટ વિલ બી યુઝ ટુ વેરીફાઈ એન્ડ એન્શ્યોર ધેટ અ પ્રોડક્ટ ઓર સિસ્ટમ મીટ્સ ઇટ્સ ડિઝાઇન સ્પેસિફિકેશન એન્ડ અધર રિક્વાયરમેન્ટ્સ। અહીંયા મેઇન ફોકસિંગ કોના ઉપર રાખેલું છે, ડિઝાઇનિંગ સ્પેસિફિકેશન માટે, કે કેવું ડિઝાઇનિંગ એને જોતું હતું અને અહીંયાથી કેવું ડિઝાઇનિંગ મળેલું છે। ટેસ્ટ પ્લાન છે એ મેઇન ફોકસ કરશે ડિઝાઇનિંગ ઉપર। કોમ્પ્લેક્સ સિસ્ટમ મે હેવ હાઈ લેવલ ટુ ટેસ્ટ પ્લાન ટુ એડ્રેસ ધ ઓવરઓલ રિક્વાયરમેન્ટ એન્ડ સપોર્ટિંગ ટેસ્ટ પ્લાન ટુ એડ્રેસ ડિઝાઇન ડિટેલ્સ ઓફ સબ સિસ્ટમ્સ।
જો કોમ્પ્લેક્સ સિસ્ટમ હશે તો એના માટે નોર્મલ ટેસ્ટ પ્લાન નહીં ચાલે. શું કામ કે જનરલી જે તમે ટેસ્ટ પ્લાન રાઇટ કરતા હોય, ડ્રો કરતા હોય, ડોક્યુમેન્ટ બનાવતા હોય, એ એક નાના નાના પ્રોગ્રામ માટે જ હોય, નાના નાના મોડ્યુલ માટે હોય. બહુ કોમ્પ્લેક્સ તમે સોફ્ટવેર બનાવેલો છે તો એના માટે હાઈ લેવલના ટેસ્ટ પ્લાન્સ જોશે, એને એક્ઝિક્યુટ કરવા માટે, એના ચેકિંગને ઇમ્પ્રૂવ કરવા માટે. ડોક્યુમેન્ટ ફોર્મેટ કેન બી એઝ વેરાઇડ એઝ ધ પ્રોડક્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ટુ વિચ ધે એપ્લાય. દેર આર થ્રી મેજર એલિમેન્ટ્સ દેટ શુડ બી ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ ટેસ્ટ પ્લાન. આ તમને ત્રણ મેજર એના એલિમેન્ટ્સ કીધા છે કે જે ટેસ્ટ પ્લાનની અંદર કમ્પલસરી હોવા જ જોઈએ. ફર્સ્ટ છે ટેસ્ટ કવરેજ, ટેસ્ટ મેથડ્સ એન્ડ ટેસ્ટ રિસ્પોન્સિબિલિટી. એ ટેસ્ટિંગ કેટલું કેટલું કવર કરે છે, રન ટાઈમ કરે છે કે ખાલી કમ્પાઇલ ટાઈમ કવર કરે છે, ઓકે, એનું કવરેજ શું છે એ તમને ખબર હોવી જોઈએ. સેકન્ડ છે ટેસ્ટ મેથડ, ટેસ્ટિંગ કરવા માટેની કેવી મેથડ યુઝ કરે છે. વન બાય વન યુનિટ વાઇઝ ચેક કરે છે, મોડ્યુલ વાઇઝ કરે છે કે આખે આખો એનો સોફ્ટવેર એકસાથે ચેક કરે છે. એની મેથડ કેવી છે, કેવા ટાઈપની મેથડ, અત્યારની સોફિસ્ટિકેટેડ મેથડ છે કે અગાઉની મેથડ છે, અપડેટેડ મેથડ છે, અને એની રિસ્પોન્સિબિલિટી શું છે, કેવી રીતે એનું ટેસ્ટિંગ થવું જોઈએ. એવી જ રીતે જો થતું ઇટ મીન્સ કે રિસ્પોન્સિબલ છે, અને એ એવરી ટાઈમ બધી એરરને ફાઇન્ડ કરીને સોલ્વ કરવા માટે પણ રિસ્પોન્સિબલ રહેતું હોય. એટલા માટે આ ત્રણે ત્રણ એના પાસે એલિમેન્ટ્સ હોવા જરૂરી છે. ઓલ્સો યુઝડ ઇન ફોર્મલ ટેસ્ટ સ્ટ્રેટેજી. હવે ટેસ્ટ પ્લાનનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, જે ઉપર આપણે ટેસ્ટ પ્લાન જોયું કે રિટર્ન ડોક્યુમેન્ટ હશે, ડિટેલ ડોક્યુમેન્ટ સોફ્ટવેરનું કે સિસ્ટમનું, તો એનું સ્ટ્રક્ચર કેવું જોઈએ, કેવું હોવું જોઈએ. તો એના સ્ટ્રક્ચરની અંદર આઈડેન્ટિફાયર પણ ઇન્ક્લુડ હોવા જોઈએ, એનું નોર્મલ ઇન્ટ્રોડક્શન પણ હોવું જોઈએ, સ્મોલ ઇન્ટ્રોડક્શન, કેવી કેવી આઇટમ્સ તમે એની અંદર યુઝ કરો છો, યુનિટ છે, મોડ્યુલ છે, ફીચર્સ ટુ બી ટેસ્ટેડ, જેટલા ફીચર્સ તમારે ટેસ્ટ કરવાના છે એનું લિસ્ટ હોવું જોઈએ, અને કેટલા નથી કરવાના એનું પણ લિસ્ટ હોવું જોઈએ. એનો અપ્રોચ કેવો છે, ટોપ ડાઉન છે, બોટમ અપ છે, લેફ્ટ રાઇટ છે, આઇટમ પાસ છે કે ફેલ છે એનો ક્રાઇટેરિયા, કેટલા સુધી એની એરર નથી આવતી અને ક્યાં કોડિંગ પછી એની એરર આવે છે, ટેસ્ટ ડિલિવરેબલ્સ, ટાસ્ક, રિસ્પોન્સિબિલિટી, શેડ્યુલ, એનું શેડ્યુલ કેવી રીતે તમે બનાવેલું છે, વન બાય વન કેવી રીતે એક્ઝિક્યુટ થવા જોઈએ ટેસ્ટિંગ માટે, રિસ્ક એન્ડ કોન્ટિજન્સીસ એન્ડ એપ્રુવલ્સ, જેટલી એરર સોલ્વ થતી જાય છે એને અપ્રૂવ કરીને ફરીથી પ્રોગ્રામ રન કરે છે કે નહીં. ઓકે, તો એના સ્ટ્રક્ચરમાં, ટેસ્ટ પ્લાનના સ્ટ્રક્ચરમાં આટલી વસ્તુ ઇન્ક્લુડેડ હોવી જોઈએ. ઓકે, તો આ લેક્ચરમાં આપણે ત્રણ વસ્તુ જોઈ, ટેસ્ટ કેસ, ટેસ્ટ સ્ક્રિપ્ટ અને ધેન ટેસ્ટ પ્લાન. થેન્ક યુ.